અરે પાનું ક્યાં મૂકી દીધું છે? આ દેવાનું કામ જ આવું છે હવારું. આનું કામ મોટાભાઈ. હા માવો તો હું છે બોલ. આપ ઘરમાં હું માંડું છે આ બધું? આપ એટલે કે મારા ભાભીએ આ જોવો ને બાપુજીની સામે થઈ ગયા. હવે બાપુજીની સામે જેમ ભાવે એમ લબલબાટી કરતા હતા. આમ બોલાતું હોય છે કઈ? એટલે મેં કીધું તારી ભાભીને, મેં ન કહેવાનું એને કહી દીધું કે મારા બાપુ સામે બોલતી નહીં, કોઈ જને કંઈક થપાટ ભેગી નહીં પડી જાય. અને હા હવે ગામમાં કંઈક આ હું આ લૂંટારું કંઈક ડફેર ડફેર કરતી હતી. હવે એ ખેતર ડફેરી કે બાયુની આબરૂ લૂંટે ના લૂંટે મેં કીધું, પણ એમાં બીવાનું શું હોય? હવે અહીંયા ગામ બોલ્યા લુખાતો હોય જ તે કીધું. હા શું કહું ને મોટા ભાઈ, તો ભાભીની વાત આમ જોતા તો સાચી જ છે હો. આ ડફેરનો ત્રાસ આખા ગામમાં વધી ગયો છે. ક્યારેક ક્યારેક તો હું ભાડિયેથી એકલો આવતો હોય ને, એટલે મને આમ બીક ન લાગે, પણ મનમાં તો એવું થાય કે નહીં કે આમો મળી ગયો તો. એટલે જોકે એકલો તો હોય જ નહીં, આખે આખી ટોળકી હોય. હવે આખે આખી ટોળકી મને પકડીને આમ ગળાપછી દબીને કહે કે લાય તરપાઈ જેવો એ, તો પછી તો બાપુજી હંધુ આપી દેવું પડે ને એમ. એટલે બીક લાગે મને અંદરથી. એટલે બીવાનું ન હોય એમાં. અરે તમને બધાને આવું હુજે છે, મને કેમ કોઈ ડફેર બફેર મળતા નથી? અરે સામે મળે ને નાનાનું કચર ઘાણ કાઢી નાખું. તમને બધાને જ મળે, મને તો કોઈ દી કોઈ મળ્યું નહીં. આખા ગામમાં વાતો કરે બધા કે ડફેર ને લૂંટારું ના. અરે હા છે ને ઓલા આ બધા બીકણી ના છે હાવ બધા. હવે ખોટું ના બોલો મોટા ભાઈ, ખબર છે મને. હા ગામમાં જયારે કૂતરું અડકાયું થયું હતું તમારી વાયા દોડ્યું હતું, ત્યારે આગળ તમે ભાગતા હતા ને વાયા વાયા કૂતરું. લીવો તો તમે છો હવે. ઈ કૂતરું કેવાય? ઈ કરડે તો 14 ઇન્જેક્શન લેવા પડે. અને ડફેરી માણસ હોય ને એને મારીને તો લોહી નીકળે, આપણને મારી તો લોહી નીકળે. બીવાનું ન હોય વાત કરો છો તમે બધાય તો. હા તો હવે પણ જે થવાનું હતું એ તો થઈ ગયું છે. કહેવાની વાત એ છે કે હજી છે ને આ વાતને તમે આમ વાળી એકો કરાવો. આ ભાભી છે ને બાપુજીની માફી માંગી લે એટલે વાત બધી પતી જવાની છે. હા મારી વાત સાંભળ. તારી ભાભીની વાત તો બરાબર છે, પણ મેં સાંભળ્યું છે કે હોવે તે બાપુજી સામે બોલ્યા હતા. તું એને કઈ કહેતો નથી? હે અરે કહેવાની વાત ક્યાં કરો છો? અરે હું તો રૂમમાં જઈને હા બબાટી બે મારી દીધી અને જીકી દીધી. હવે આજ પછી ક્યારે જોજો આ ઘરમાં કોઈને આમું બોલે તો. અને આમ જો શોખે શોખી ધમકી મારી છે કે હવે જો કઈ પણ બોલશે ને તો પિયર મોકલી દેવું. મોટા ભાઈ તમે હું હવે મારી ઉપર વિશ્વાસ નથી? અરે તારી ઉપર વિશ્વાસ છે, પણ આ નાનકી કેમ સાંભળ્યું છે એટલે કેવું પડે? એને સાંભળ્યું જોઈ ને. હે બેન આમળી નો હોય છે ને, આમ જો બે આમલી આપી. બે આમલી? મારે આમલી નથી જોતી. જો કેરી કેરી મોટા ભાઈ પાકા અમ્માની કેરી. મોટા ભાઈ મારી વાત સાંભળો, આખો એવડી નો આટો મારે નથી જોતો. તો હું જોઈ. હા બોલી દે. મોટા ભાઈ અત્યારે છે ને નાના ભાઈ વાઘ જેવા બને છે. હમણાં ભાભીની સાથે વાત કરતા હતા ને ત્યાં તો એકદમ ભીગી બિલ્લીની જેમ હતા. લા દેવા તને કેટલી વાર કીધું છે આ બાયડીને છે ને કાબુમાં રખાય, નકર જો માથે બેહી જાય ને તો પછી ક્યાંય નો નહીં રહે. એના આંગળીના ઈશારે નસાવશે તને. તો તમે તમારું કરો ની. આ તમારી ભાઈ કે ઓછી નથી હો? આ ભાભી છે આ જેમ ભાવે એમ જ તમને કહે છે. અમને ખબર છે આંધી ભલે જોવા નથી જતા, પણ આ નાનકી મને ઘણી વાર વાત કરતી હોય છે. તમે વાતતા હોય ને ત્યારની. એટલે ભાઈ કારે સાંભળવું પડે, પણ કારે કેવું પડે પાછું એને. હજુ આ તારી ભાભીને કહી દીધું છે ચોખ્ખા શબ્દોમાં કે મારા બાપા અમે ઉછવા વાત કરી છે ને તો ટાટીઓ ભાંગી નાખી. અને ઈ વાત કહી દીધું છે કે મારા બાપુની માફી નહીં માગે ને તો પિયર ભેગી નહીં કરી દે. માફી? તમે તો માફીનું કહી દીધું, હું કરી? હું તો આને માફીનો શબ્દ કહું ઈ પેલા તો ભાગી જાય છે અને હાથ મવડી નાખે તો અલગ. અરે પણ તું છે ને પહેલેથી તે ભાઈને છે ને એટલા પંપાયેલા છે, એને છે ને આમ પંપાડવાની ન હોય. એને છે ને બે કાન ફળીમાં નખાય એટલે બધી ભાન પડે. અને તું છે ને એને ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે બાપુ સામે ન બોલે, નકર પછી મારાથી રહેવાય નહીં, મારા બેવાન કહેવાય જાય, પછી ખોટું લાગી જાય. હું વાત કરી લેવો. હા જા હવે આમ. હા હલી તું અને જારે જારે આ કેતી જ હોય. એટલે આ પાનું ક્યાં મૂક્યું પાછો એમને ભયો જો કીધા વગી. એ વાયલા ખાનામાં છે ટ્રેક્ટર ના જોઈ લો. પણ ઠેકાણે રહેવા દેતો હોય તો. હાલી હાલી ને તો ટાટિયા દુખી ગયા. હવે હલાતું નથી. હે જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારું છે, પણ હાલી હાલી ને હવે તો ટાટિયા દુખે છે મારા. હલાતું નથી સાજુ.
ઉંમર થઈ ગઈ ને તમારી, એટલે ઉંમર ના હિસાબે તો હવે કેટલું ખાલી એકો તમે? સાચી વાત છે, હવે ન થલા તું બો હારું થયું, જોવાની થોડી છે. સાચી વાત છે, હારું થયું તમે મને આ મળી ગયા. આ તમારી ઘેરે જ આવતો હતો, કામ હતું કઈ? હા, નાનું કામ હતું એટલે મેં કીધું તમારે ઘેર આવીને તમારે ઘેર બેહીને જ વાત કરું. એટલે કઈ જોતું તું, કારવતું તું? ના ના, એવું નથી, પણ મારે છે ને આ તમારી દીકરી એટલે કે મારા ભાભી વિશે વાત કરવી છે. જીગ્ના? હા. કા હું કર્યું એને? એટલે એમાં એવું છે કે હમણાં થોડા સમયથી છે ને અમારા ગામમાં ડફેરની ટોળી આવી ગઈ છે, એટલે આ બધી બેનું દીકરીયું કે ગામની છોડીયું બાયું કોઈ જાય ને તો એને હેરાન કરે, એટલે મારા ભાભી એને. જીગ્નાને એને હેરાન કરી? ના ના, ડફેર ક્યારે આમાં નથી મળ્યા તો, પણ એને છે ને મારા બાપાની સામે રજૂઆત કરી છે, અને રજૂઆત કરવાની રીતે કરી હોય તો વાંધો નથી, પણ જેમ ભાવે એમ બોલી ગયા છે, એટલે મારા બાપાને છે ને બે ખોટું લાગ્યું છે. હવે તમે તો મારા બાપાનો સ્વભાવ જાણો છો ને, ઈ આ ગામના મુખી, એટલે વાત જરા આગળ વધી ગઈ છે એમ. મારી વાત સાંભળો, તમારા બાપા ગામના મુખી છે ને, તો મુખીએ તો બધાયની ફરિયાદ સાંભળવી પડે. ગામવાળા આવીને કહી ગયા હોત તો ભા બાપા કરીને એની વાત સાંભળત. મારી દીકરીએ કીધી તો એની ઉપર કઈ આવું ગુસ્સો થોડો કરાય, ખોટું થોડું લગાડાય. ઉલટાનું તો ઘરની વહુને તો એમ કહેવાય કે હા તમે તો અમારા ઘરની લાજ છો, આબરૂ છો, કાંઈ પણ કરે તો મને કહેજો અને હું ધ્યાન રાખાય. એને બદલે ઈ આમે બોલી ગઈ, એટલે કેવા હું માંગે છે તમારા બાપા? એટલે એવી વાત નથી, પણ બાપાને હું છે કે આમરા ગામના મુખી, એટલે મુખી પણ હોય કે નહીં એન્જર, એટલે એને એમ થયું કે આ બધાની વચ્ચે જો મને મારી વવારું આવું કહી દે તો પછી મારી ઇજ્જત હું રહે એમ. બધાયની વચ્ચે એટલે કે એને ગામની વચ્ચે કીધું? ના ના, પણ ઘરમાં જે કઈ પણ થયું ને એ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે, અને એટલું જ નહીં આ બે દીતા તો છે ને મારા ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો હાલે છે, અને મોટા પાયે રોજ બે ડખો કરતા હોય છે. એટલે હું તમને ઈ જ કહેવા આવ્યો છું કે તમે છે ને મારા ભાભીને સમજાવી દો, ખાલી એમ કહી દો કે આ જે કઈ પણ થયું છે ને એ સમાધાન કરીને પતી જાય ને, એટલે વાત થાય પૂરી. સાંભળજો, મારી દીકરી છે ને બહુ સોમાની છે, મારા જેવી. ઈ ખોટું કરે ને ખોટું સહન કરે નહી, ઈ બોલી હશે ઈ બધું હાસું હશે, અને ઈ હાસી હોય ને તો ઈ કોઈ દી માફી ન માંગે, કહી દઉં છું તમને. સો મારે તો હું છે, મારે તો માફી મગાવી નથી, પણ આ તો ઘરમાં બધું હરખું હાલે ને ઘરમાં જેમ હતું એમ બધું થઈ જાય, તો એમાં મારા ભાભી નો ફાયદો છે ને મારા ભાઈ નો ફાયદો છે. એ ના, ઈ તો હમતતા જ નહીં. જે સમજાવો ને તમારા બાપાને સમજાવો કે ભાભી જે કહે છે ને યાદશું કહે છે, અને જો યાર ડફેર બફેર જેની વાત કરે છે ને એની અમે પગલા નહીં લઈને તો પછી કોક દી ન થવાનું થાય. હા, તમારી સાચી છે બા, તમે કઈ ખોટું નથી કેતા, પણ એમાં એવું છે કે આ ભાભી તો ઠીક છે, મારી બાઈડીએ એવું જ કર્યું છે, ઈ તે મારા બાપુજીને આમું બોલી ગઈ, એટલે પછી તો એમાં એવું છે કે હું તો મારા હા હરિયે જઈને કહી આવ્યો છું, હવે ઈ લોકો આવવાના જ છે મનાવા, એટલે હરવાર જો તમે આવી જાવ ને મનાવી જાવ ને એટલે આ બધું એક ગાય એક આપતે, નકર પછી આમાં વધશે વાત એમ, બીજું કઈ નથી. મારી જીજ્ઞા છે ને માથું કપાવી નાખશે પણ નમાવશે નહીં, એટલું યાદ રાખજો તમે, અને ખોટી વાત માટે તો અમે માફી નહીં જ માંગીએ. મારી દીકરીને જો કાઢી મૂકે ને આખી જિંદગી એને મારી ભેગી રાખાય, પણ એને નમવા તો નહીં જ દઉં, એટલા માટે કે ઈ ખોટી નથી. હા હા, વાંધો નહીં તમતારે, તમારે જેમ કરવું એમ કરી શકો. આ તો મોટા ભાઈ કાલે ઝઘડો કરતા હતા ને એમ કેતા હતા કે હવે છે ને ઘરની બહાર કાઢી મેલી. ઠીક છે, તમે આટલું બધું કહો છો ને તો હું મારી દીકરીને સમજાવીશ, પણ જો ઈ ખોટી નહીં હોય ને હાસી હશે ને તો ઈ નમશે નહીં, બીજું કઈ નહીં, હું મારી રીતે એને સમજાવી દઈ. હાલો હું જાઉં છું. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમજે તો ઠીક છે, બાકી મને નથી લાગતું કે અમારા ભાભી કે મારી બૈરી કોઈનાથી સમજે ખરી. જે થાય આપણે હું